સંવત 1873 અગણ સુધી જે આઠમાં પંચાળામાં જીણા ભાઈના દરબારે ઘનશ્યામ ઢોલી આયો પર શ્રીજી આવીને બિરાજ્યા માથે ધોળો ફેટો બાંધો ધોળો ખેસ પહેર્યા ધોળા રંગની જે પછેડી હરિએ ઓઢી હતી સન્મુખ સંત હરિજન તેની સભા બેઠીતી શ્રીજી કહે સર્વે સંત જે હિરે કરો પ્રશ્ન ઉત્તર માહો માહી રે મુનિ બાવા બ્રહ્મ મુનિ ને પૂછે રે આવો સત્સંગ નો યોગ મળ્યો છે રે વળી ભગવાન પણ મળ્યા રે બીજા સર્વે વિકાર ટળી ગયા રે સતસંગ નો ખપ પણ છે અરે તોય ઈર્ષાને માન કેમ રે અરે બ્રહ્મ મુનિ ઉત્તર કેવા લાગ્યા રે પણ યથારથન કરી શકરે ત્યારે બોલ્યા શ્રીજી સંત પતિ રે એવો જે છે તેનામાં બુદ્ધિ નથી રે અને જે જન બુદ્ધિ વાળો હોય રે તે તો પોતામાં જે અવગુણ રે અરે વળી જેટલા ગુણ પણ રે અરે તે હ સર્વે ને તે જાણતો હોય રે બીજા માહી જે ગુણ અવગુણ રે તેને પણ જાણે છે તે શું જાણ રે અને બુદ્ધિ વાળો જે જન નો યરે તેને પોતામાં ગુણ જ જણાય રે હોય અવગુણ તે જાણે નહી રે સનકાદી જેવો પોતાને કહી રે બીજા મોટા હોય તેને પણ રે જાણે પોતાથી ઉતરતા જણ રે બુદ્ધિ વાળો એમ જાણતો હોય રે માટે આટલો અવગુણ છે રે પછી તેની ઉપર ચાડ રાખે રે તે અવગુણ ને ટાળી નાખે રે બીજા સંત વાત કરતા હોય રે આવી રીતે અવગુણ ટળાય રે તેને હિતકારી માને છે જે હિરે તેમાં માન ઈર્ષાદી રહે નહી રે કોઈ કમા મોટી બુદ્ધિ જણાય રે તેજો અવગુણ ન વિચારાય રે તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી રે તે તો ઉપરથી ચો જાણી હવી રે પણ બુદ્ધિ વાળો એ ન કેવાય રે તેને તો અતિ મૂર્ખ જણાય રે અને એની જે એવી બુદ્ધિ રહી રે નિજ મોક્ષ કામ માયાવે નહી રે અને થોડીક બુદ્ધિ જેને હોય રે તે તો પોતામાં અવગુણ જોય રે તે અવગુણ કેમ ટળાય રે એવી રીત ના કરે તે ઉપાય રે ભલે તેનામાં થોડી બુદ્ધિ હોય રે પણ મોક્ષને ઉપયોગી થાય રે વળી તેને જ બુદ્ધિ વાળો જન રે કહે સહુ સંતને ભગવન રે પોતાનામાં તો કોઈ વારે જહી રે અવગુણ તો પરઠે જ નહી રે
માત્ર ગુણ જ પરઠે છે દેહારે, મૂર્ખ જાણીએ એવો જન તે હરે। પછી શ્રીજી મહારાજે આજ્ઞા કરી રે, સહુ કીર્તન ગાઓ સંત મંડળી રે। ત્યારે સખી આજ મોહન દીઠા રે, શેરી એ આવતા એ પદ ગાથા રે। પછી બોલ્યા શ્રીજી ભગવન રે, હવે સહુ રાખો તે કીર્તન રે। તમે કીર્તન ગાયા તેને વિશે રે, હેત અતિશય રહ્યું એમ દિશે રે। અમે તે હેત નો કરો વિચાર રે, હેત છે તે મોટી વાત નિર્ધાર રે। હેતે કરીને પ્રભુને ભજવા રે, તે તો ઠીક એમ જાણતા હવારે। પણ સારી પેઠે વિચારી જોયું રે, ત્યારે અમને તો એમ જણાયું રે। હેત છે તે જ ભગવાન તણી રે, માયા રહી છે એમ કહે વાણી રે। કાજે સ્ત્રીઓ પરસ્પર બોલતી રે, જોતી હોય કા તો સ્પર્શ કરતી રે। તેમાં બીજી રીતનું હેત હોય રે, અને વળી દેજે પુરુષ કોય રે। પરસ્પર બોલે જુએ સ્પર્શ તરે, તેમાં પણ બીજી રીતનું હેત રે। અને પુરુષ સ્ત્રીને જોતો હોય રે, વળી આલિંગન કરતો સોય રે। તેની વાર્તાને સાંભળતો હોય રે, તેનો સુગંધ પણ લેતો જાય રે। વળી તેની વાર્તા કરતો હોય રે, તેને વિશે તો જેવું હેત થાય રે। સ્ત્રીમાં પુરુષ મન આકર્ષાય રે, તેવું પુરુષ પુરુષ મન થાય રે। વળી નારી તે પુરુષને જોતી રે, તથા તેને આલિંગન કરતી રે। ઇત્યાદિક પુરુષના સંબંધે રે, સ્ત્રીને જેવું હેત પુરુષ સાથે રે। મન સમગ્ર તે વિશે ખેંચાય રે, તેવું નારીને નારી માન થાય રે। માટે જગત પ્રવાહ જે થકી રે, કરાવે છે જીવને જે સંસ્કૃતિ રે। વળી બંધન કરનારી આપરે, પ્રભુ માયા છે તે જ હેત રૂપ રે। પછી એમ વિચાર થયો ખુદ રે, શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ રે। એ જે પંચ વિષય રહ્યા તેને રે, બીજે ઠેકાણેથી મિથ્યા કરીને રે। જાણી પ્રભુમાં આત્યંતિક સુખ રે, તેને જોડા હોય તો તે છે ઠીક રે। એવા પંચ વિષય માયાનો યરે, વળી તેમાં પણ વિચાર થાય રે। જે એ વાત પણ ઠીક જ નહીં રે, કાજે પ્રભુના રૂપથી જો તેહી રે। રૂપ રસ સ્પર્શ ગંધ ને શબ્દ રે, બીજા વિશે જણાયા જોય અધિક રે। ત્યારે ભગવાનને મૂકી દેય રે, હેત થઈ જાય તેને વિષય રે। જેમાં 16,000 ને 100 રે હતી શ્રી કૃષ્ણ પ્રભુની પત્નીઓ રે। જન્માંતરે તે અપ્સરાઓ હતી રે, બ્રહ્મા પાસે એમ વર માંગતી રે।
અમે દેવ દૈત્ય ને મનુષ્ય રે, એહ સર્વે નો સ્પર્શ કરો છે યરે, પણ જે છે નારાયણ પુરુષ રે, તેનો પતિ ભાવે ન કરો સ્પર્શ રે, માટે એવી કૃપા કરો બ્રહ્મણ રે, અમ પતિ થાય તે નારાયણ રે. ત્યારે બ્રહ્માએ કહ્યું કરો તપ રે, થશે પતિ તે નારાયણ આપ રે. પછી ઘણું એ તપ કર્યું ખુદા રે, રાજી થયા અષ્ટાવક્ર ને નારદ રે. વળી વરયા પોછે રાજી પણ રે, થશે તમારા પતિ નારાયણ રે. એમાં જન્માંતરે તપ કરીને રે, પામી હતી શ્રી કૃષ્ણ પ્રભુજીને રે. પણ ભગવાન કરતા સાંભરે, વિશે રૂપ દીઠું જો તેણે ખૂબ રે. પડા મુકા તેણે શ્રી કૃષ્ણ સ્વામી રે, સહુ સાંભને વિશે મોહ પામી રે. માટે જેની એકમતી નરે યરે, તેને પંચ ઇન્દ્રિયોના વિષય રે. તેના સુખ સંબંધે પ્રભુ માયા રે, પ્રીતિ કરે તે ઠીક ન કેવાય રે. અને જેની મતી એકની એક રે, રહે નિસ્તર્કપણે તો તે ઠીક રે. અને જેહને બુદ્ધિ જાજી હોય રે, તેને પ્રભુ માહેત કેમ થાય રે. તે તો ચોવીસ તત્વ છે તે થકી રે, નિજાત્માને જુદો જાણવો નકી રે. અને જીવને વિશે રહી ખોતી રે, પંચ ઇન્દ્રિયો તણી સર્વે વૃત્તિ રે. તેને ઉખાડી નાખી તેની વિના રે, જીવ સત્તાપણે રહ્યા જ થકારે. નિર્ગુણપણે કરી જેટલું થાય રે, હેત તેટલું પ્રભુમાં કરાય રે. તેહ નિર્ગુણપણાની વિગતિ રે, દશ ઇન્દ્રિ રજો ગુણ સંપત્તિ રે. અંતકરણને દેવતા જે છે રે, સત્વ ગુણ તણી સંપત્તિ તે છે રે. પંચભૂત અને પંચ વિષય રે, તમો ગુણની સંપત્તિ છે તે યરે. એ જે સંપત્તિ ત્રણે ગુણ તણી રે, વળી ત્રણ ગુણ પૃથક માની રે. માત્ર જીવ સત્તાએ કરી રહે રે, તેજ નિર્ગુણ થયો એમ કહે રે. એવા નિર્ગુણ થઈ પ્રભુ વિશે રે, હેત કરવું તે શાસ્ત્રમાં કે છે રે. ગુણાતીત ભાવ મારે તા મુનિ રે, હરિ ગુણ ગાન મા મસ્ત પુનિ રે. વળી નિર્ગુણ ભાવ મા સંપૂર્ણ રે, નિષ્ઠા પામેલા શુક દેવ પણ રે. ઉત્તમ કીર્તિ વાળા જે પ્રભુ રહ્યા રે, તેની લીલાથી આકર્ષિત થયા રે. શ્રીમદ ભાગવત પુરાણ ગ્રંથ રે, તેને ભણતા હવા તે સમર્થ રે. અને એવી રીતના જે છે જ્ઞાની રે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના રૂપને જાણી રે. પોતે પણ ક્ષેત્રજ્ઞ રૂપે થઈ રે, ભગવાન માં પ્રીતિ કરી રે રે. શું એ કહેવાય છે ક્ષેત્ર તે હરે, થોડા સૂક્ષ્મ કારણ ત્રણ દેહ રે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણ અવસ્થા રે, એહ
सर्वे क्षेत्र कहेवा तारे। निज आत्मा थी ए सर्वे क्षेत्र रे, तेने पृथक जाने छे ते भक्त रे। जे ए मारे विषय कदी ए नोय रे, हूँ तो एह नो जान नारो छुय रे। हूँ तो यति शुद्ध रूप छुय रे, वाली लिंग चेतन छुय रे। तेह क्षेत्र तो छे अति मलिन रे, जड़ अने नाशवंत छे पण रे। एवी रीते दृढ़पणे समझी रे, एह सर्वे थी वैराग्य ने पामी रे। धर्म सहित करे प्रभु भक्ति रे, तेज एकांति की भक्ति के वाती रे। आने ने जग्नानी कहोते थी रे, एवो ज्ञानी ते श्रेष्ठ छे सर्वथी रे। ते तो गीता मा कहे भगवन रे, अर्त आदि चार प्रकार जन रे। तेमा ज्ञानी सर्वथी श्रेष्ठ रह्यो रे, काजे सर्वथा मारा मा जोड़ायो रे। एक मारे विष जते ने भक्ति रे, बीजा प्रण ते जेवा नथी रे। माटे ज्ञानी माने अत्यंत प्रिय रे, वाली एने अति प्रिय छूय रे। आर्त जिज्ञासु ने अर्थार्थी भक्त रे, त्रणे भक्तो तो सारा छे आ जगत रे। पण ज्ञानी मारो आत्मा छे रे, मारा स्वरूप सम मने प्रिय रे। एमा समाज ने सर्वे इंद्रिय रे, अंत करण ने पंच विषय रे। सौना मूल जीव माथी उखेड़ी रे, प्रभु विषय करवी जो प्रीतड़ी रे। ए जा ठीक छे मा मानी रह्या रे, अने झलगी मूल न उखेड़ा रे। तिया लगी इंद्रियंत करणे रे, भगवान ना दर्शन जो बने रे। स्पर्श नादि करूप काम लेवु रे, पण पोताना हेतु न मानवु रे। देह ने तो वेरी मानवा पण रे, एनो लेवो ज नही एम गुण रे। जे ए भगवान नी भक्ति माया रे, उपकार करे सर्वे इंद्रिय रे। काजे नेत्रे प्रभु दर्शन थाय रे, काने करी प्रभु कथा सुनाय रे। त्वचा थकी प्रभु स्पर्श प्रबंध रे, घाणे हरने तुलसी सुगंध रे। मुखे कथा कीर्तन कहे वाय रे, जीभे प्रसादी नो रस ले वाय रे। इत्यादि का भगवान नी भक्ति रे, एने विषे छे उपयोगी अति रे। एमा समझी गुण नव लेवो रे, वैरी जानी विश्वास न करवो रे। काजे शु जानिए प्रभु ने जोता रे, स्पर्शादि के सुख मानता थक रे। स्त्रियादि नाज दर्शन स्पर्शय रे, सुख मनावी दे तो भूंडु थाय रे। माटे पंच इंद्रिय रूप शत्रु रे, राखी केद मान मानवा मित्रु रे। भगवान नी भक्ति रूप काम रे, लेवो के दमा राखी ते तमाम रे। जेमा राजा ए शत्रु ने पकड़ो रे, तेने बेड़ी मा बांधी ने राखियो रे।
કામ કરાવે છૂટો મેલે નય રે, અને વિશ્વાસ પણ ન કરે યરે. છૂટો મેલે ને જો વિશ્વાસ કરે રે, તો તે રાજાને નિશ્ચય જ મરે રે. તેમાં ઇન્દ્રિય રૂપ જે હવેરી રે, છોટા મૂકે તેનો વિશ્વાસ કરી રે. અને તેને જો કેદમાં ન રાખે રે, નિશ્ચય પ્રભુ માર્ગથી પાડી નાખે રે. જેમાં અંગ્રેજનો અમલદાર રે, તે તો પકડે કોઈ ગુનેગાર રે. તેને પૂછે છે પાંજરામાં રાખી રે, પણ તેને છૂટો મૂકતો નથી રે. નવા કરે તેનો વિશ્વાસ પણ રે, તેમાં ઇન્દ્રિયોને અંતઃકરણ રે. પંચવર્તમાન નિયમ રૂપી રે, પાંજરુને બેડીમાં તેને રાખી રે. ભગવાનની ભક્તિ કરાવવી રે, પણ છૂટા તો મૂકવા જ નહીં રે. વળી એને વિશે ગુણ ન લેવો રે, શત્રુ ભાવ જ તેનામાં રાખવો રે. એને ભક્તિમાં ઉપયોગી માને રે, એનો ગુણ લે અને હેતુ જાણે રે. તો તે પ્રભુ દર્શન સ્પર્શાદી કે રે, સારા સુખને મનાવતે થકે રે. જો તે સ્ત્રીયાદી કને વિશે કઈ રે, સુખ મનાવી દીએ તો ભાઈ રે. એનું કરું કરાવ્યું જે હોય રે, તે સર્વે વ્યર્થ થઈ જાય રે. જેમાં જાજો દારૂ ઢગલો હોય રે, તેમાં એક તણ ખોપડો કોય રે. દારૂ સર્વે તે ભસ્મ થઈ જાય રે, તેમાં એનું ઠેકાણું ન રે કાય રે. માટે કેવળ આત્મરૂપ થયે રે, ભગવાનને વિશે હેત થયે રે. તો તે ઠીક એમ આમ સિદ્ધાંત રે, ગમે આવી રીતે જે કરે હે તરે. વળી એ પણ વિચાર કરાય રે, જેવું રૂપ છે ભગવાન માય રે, તેવું રૂપ બીજે કશે જનોય રે. એવો સ્પર્શ પણ બીજે ન ક્યાંય રે. ભગવાનમાં સુગંધ છે જેવો રે, બીજે સુગંધ નથી ક્યાંય એવો રે. પ્રભુ તણા શ્રવણે સુખ જેવો રે, બીજે કશે જ સુખ નથી તેવો રે. જેવો ભગવાન મારસ હોય રે, તેવો રસ બીજે ઠેકાણે નોય રે. એમાં ઇન્દ્રિય અંતઃકરણને રે, આવી રીતનો લોભ દેખાડીને રે. પાછા વાળવા બીજા વિષયથી રે, એ પણ સમજણ તે ઠીક રેતી રે. ત્યારે સ્વયં પ્રકાશ મુનિ કહે રે, પ્રભુ આજે સર્વે વિચાર રહે રે. કયા સ્થાન કે રહી તે કરવો રે, ત્યારે બોલ્યા માણી ગરમાવો રે. એમાં વિચાર કરે રદા માહી રે, થોડ સૂક્ષ્મ કારણ એ હું નહીં રે. સ્વપ્ન જાગ્રત ને વળી સુષુપ્તિ રે, ત્રણેય અવસ્થા એ રૂપે હું નથી રે. પંચ જ્ઞાન ને પંચ કર્મેન્દ્રિય રે, ચાર અંતકરણ દેવતા નય રે. હું તો એ સર્વેથી છું પૃથક રે,
હું છું ચૈતન્ય ને પ્રભુ નો ભક્ત રે. ઇન્દ્રિય અંતર ચાળા કરે કઈ રે, જ્યારે તેને તો એમ જ કહેવાય રે. તારે એક પ્રભુનું રૂપ જોવું રે, કે તે બીજાનું પણ છે દેખવું રે. કેવળ પ્રભુ તણો શબ્દ સુણવો રે, કે તે બીજાનો શબ્દ સાંભળવો રે. એક પ્રભુ તણો સુગંધ લેવો રે, કે તે બીજો ગંધ પણ સુંઘવો રે. પ્રભુ વિના બીજા વિષયે જાય રે, તો તારે ને મારે શું છે ભાઈ રે. કોણ તુને કોણ છુવળી હોય રે, તારે મારે લેવું દેવું ન કાય રે. તમે કરશો ભોગવશો તમે રે, એમ ઉપદેશ દેવો તે સમે રે. એમ કહીને પછી પ્રભુજીને રે, એમ કહેવું પ્રાર્થના કરીને રે. મહારાજ હે સ્વામી દયાનિધિ રે, ભક્ત વત્સલ કરુણાના નિધિ રે. ઇન્દ્રિય અંતકરણનો આવા કરે, હું તો એનાથી નોખો છું પૃથક રે. અને એ તો સર્વે છે મારા શત્રુ રે, એથી રક્ષા કરજો મારા પ્રભુ રે. એવી રીતે નિરંતર પ્રાર્થના રે, કર્યા કરવી સર્વે મમ જના રે. માની પોતાને ક્ષેત્રજ્ઞ ચૈતન્ય રે, હેત ભક્તિ કરવી પ્રભુ માય રે. માની પોતાને ક્ષેત્રજ્ઞ ચૈતન્ય રે, હેત ભક્તિ કરવી પ્રભુ માય રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे पंचाला प्रकरणे मोक्षे उपयोगी एव बुद्धिर कथ्यते इति नाम तृतीयं वचनामृतम्.